Hello friends, welcome to our YouTube channel Takshashila Sankul Halvad. In last video lecture, we learned the second part of unit number 3, an interview with Arun Krishnamurthy. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીની અંદર યુનિટ નંબર 3 એટલે કે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિના બીજા ભાગનો આપણે અભ્યાસ કરેલો. સો ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ધ થર્ડ પાર્ટ ઓફ ધ સેમ યુનિટ, મીન્સ યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ યુનિટ એટલે કે યુનિટ નંબર 3 અને ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિના ત્રીજા ભાગનો અભ્યાસ કરવાના છીએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. જોઈએ તો કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? તો અહીં અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યું છે એમાં એને અગાઉ પણ સવાલો ઘણા બધા પૂછવામાં આવેલા અને એના જવાબો પણ આપણને આપેલા. હવે અહીં જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે કંઈક આ પ્રમાણે છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તો કે શું તમે જરાય પણ ખચકાટનો અનુભવ કરેલો, અવઢવનો અનુભવ કરેલો? હેઝિટેશન એટલે કે અવઢવ અથવા તો ખચકાટ, અચકાવવું. ઇન ક્વિટિંગ, ક્વિટ એટલે કે છોડવામાં. ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, વેલ પેઇંગ જોબ એટલે કે સારી એવી કમાણી કરી આપતી નોકરી. તો શું તમે સારી એવી કમાણી કરી આપતી આ નોકરી છોડવામાં તમે જરાય ખચકાટ, અવઢવનો સામનો કરેલો, એની અનુભૂતિ કરેલી? એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આની અંદર એ સંપૂર્ણપણે ઝંપલાવવું, અને એ જે સારી એવી કમાણી કરી આપતી જોબ છોડી અને આમાં સંપૂર્ણપણે પૂરેપૂરું ફૂલ ટાઈમ ઝંપલાવવામાં તમે જરાય ખચકાટ અનુભવની અનુભૂતિ કરેલી? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેડ, એ કયા વિકલ્પો હતા કે જેના ઉપર તમે વિચાર કરેલો? બિફોર યુ અરાઈવડ એટ યોર ડિસિઝન, તો કે તમે તમારા નિર્ણય ઉપર આવી પહોંચ્યા એ પહેલાં તમે એવા કયા કયા વિકલ્પો ઉપર તમે વિચાર કરેલો? તો જોઈએ એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપણને શું આપે છે. તો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઈડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ઇન ફેવર ઓફ એટલે કે ના પક્ષમાં, કોના પક્ષમાં? તો વોટ યુ રિયલી લવ ટુ ડુ, તો કે તમે ખરેખર જે કાંઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હો એ પક્ષમાં નિર્ણય લેવો તે હંમેશા સારી બાબત હશે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઈડ, તો કે નિર્ણય લેવો તે હંમેશા સારું હોય છે. કયો નિર્ણય? તો કે ઇન ફેવર ઓફ એટલે કે ના પક્ષમાં. કયા પક્ષમાં? તો કે વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમે ખરેખર જે કાંઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હોય એ પક્ષમાં નિર્ણય લેવો તે હંમેશા સારી બાબત હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, તો કે ગૂગલ ખાતેની મેં મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હું હજુ પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં રહેલો છું. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ એટલે કે સંપર્કમાં છું. કોની સાથે? તો કે વિથ માય ફ્રેન્ડ્સ ધેર, તો ત્યાંના મારા મિત્રો સાથે હું હજુ પણ સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીસ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી માત્ર ને માત્ર ગૂગલ ખાતેની મારી જે ફરજો જે હતી, મારી જે નોકરી હતી, માત્ર એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવનાત્મક સંબંધો, તો કે મારા ભાવનાત્મક સંબંધો જે હતા એનો અંત આવેલો નથી. એટલે કે ત્યાં જે મારા મિત્રો હતા એ મિત્રો સાથેના જે મારા ભાવનાત્મક સંબંધો જે છે એનો કોઈ અંત આવેલો નથી. જોઈએ આગળ. તો કે આઈ અન્ડરસ્ટુડ ધેટ મને સમજાઈ ગયેલું. શું? તો કે ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ,
તો કે મારે નોકરી છોડી જ દેવાની હતી. એ બાબત મને સમજાઈ ગઈ હતી. ક્યારે? તો કે એટ ધેટ મિનિટ ઇન 2012, 2010ની એ મિનિટે, એટલે કે એ ક્ષણે, એ સમયે, એ મિનિટે, 2010ની એ મિનિટે મને સમજાઈ ગયું હતું ધેટ કે આઈ હેડ ટુ લીવ ધ જોબ. તો કે મારે એ નોકરીને છોડી દેવાની હતી. આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ગૂગલ. ગૂગલ ખાતેની જે કંઈ પણ નોકરી હતી એને મારે છોડી દેવાની હતી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ. ડેરિંગ એટલે કે હિંમત. ઇનફ ટુ ડુ શો. તો એ પ્રમાણેનું કાર્ય કરવા હું ક્યારેય હિંમત એકઠી કરી શક્યો હોત નહીં. ઓર એલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ શો. તો એ પ્રમાણેની કાર્ય કરવા માટેનું હું ક્યારેય હિંમત દાખવી શક્યો હોત નહીં. પરંતુ 2010ની એ મિનિટે મને સમજાઈ ગયું હતું કે મારે આ નોકરી છોડી દેવાની નથી. ઓર એલ્સ જો એવું ન સમજાયું હોત તો આટલી બધી હિંમત હું ક્યારેય પણ પૂરતા પ્રમાણમાં એકઠી કરી શક્યો હોત નહીં. નોકરી છોડવાની જે હિંમત હતી એ હું કરી શક્યો હોત નહીં. આઈ કુડ નોટ સીટ બેક. તો કે હું પાછળ બેસી શકું નહીં. એન્ડ એન્જોય લાઈફ. હું પાછળ બેસીને હું જીવનની મજા લઈ શકું નહીં. ક્યારે? તો કે વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ. તો કે ડેમેજ એટલે કે નુકસાન, અને અ લાર્જ સ્કેલ, ઓન સચ અ લાર્જ સ્કેલ એટલે કે આટલા બધા મોટા પ્રમાણમાં, ઓન અ લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં, ઓન સચ અ લાર્જ સ્કેલ આટલા બધા મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણને લગતું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું પાછળ બેસીને હું જીવનની મજા માણી શકું નહીં. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ. તો કે હું પાછળ બેસીને જીવનની મજા માણી શકું નહીં. વેર એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. તો કે જ્યારે આવા મોટા પ્રમાણમાં, એટલા બધા મોટા પ્રમાણમાં પર્યાવરણને લગતું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. તો કે હું કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. હું કંઈક કાર્ય કરવા ઈચ્છતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અટેન્શન એટલે કે ધ્યાન. અને એ કંઈકને, એન્ડ ધેટ સમથિંગ, અને એ કંઈકને નીડેડ, એ જરૂરિયાત હતી માય ફૂલ અટેન્શન. તો કે મારા પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. એટલે કે હું પૂરેપૂરું ધ્યાન એ બાબતમાં આપું. તો કે હું જે કંઈક કાર્ય કરવા ઈચ્છતો એ કંઈક કાર્યને મારા પૂરેપૂરા સપોર્ટની, ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી જ મેં EFI એટલે કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા એની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી NGO જે કહી શકાય, તો EFI માટે તેથી મેં નોકરી, ગૂગલ ખાતેની નોકરી મેં છોડી દીધેલી. તો આવી રીતના આ પરિસ્થિતિમાં મેં ગૂગલ ખાતેની મારી નોકરી મેં છોડી દીધેલી. અને કોઈ પણ જાતનો ખચકાટ મેં અનુભવેલો નહીં. 2010ની એ મિનિટે મને સમજાઈ ગયું હતું કે મારે હવે જોબ છોડી દેવાની હતી. અને જો એ મને સમજાયું ન હોત તો એટલી બધી હિંમત હું એકઠી ક્યારેય પણ કરી શકત નહીં. જોઈએ નેક્સ્ટ શું પ્રશ્ન પૂછવામાં હવે આવે છે. જોઈએ બીજો પ્રશ્ન શું અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો. ગાર્બેજ મતલબ કે કચરો. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે કે જળાશયો જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. તો કે જળાશયોમાં લોકો દ્વારા કેવો કચરો ફેંકવામાં આવે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એકવાર તમે જ્યારે જળાશયોની સફાઈ કરો છો ત્યારે આ કચરાના નિકાલ માટે તમે શું કાર્ય કરો છો. તો કે આ કચરાના નિકાલ માટેની શું વ્યવસ્થા તમે કરો છો. તો કે લોકો જળાશયોની અંદર કેવા પ્રકારનો કચરો ફેંકે છે, અને તમે જ્યારે જળાશયોની સફાઈ કરો છો ત્યારે આ કચરાના નિકાલ માટેની તમે શું વ્યવસ્થા કરો છો. જોઈએ આ પ્રશ્નનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા શું આપવામાં આવે છે. તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર. ડાયપર એટલે કે બાળોતિયું. તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. વોર્ન આઉટ સ્લીપર્સ એટલે કે જૂના ચપ્પલ, તૂટી ગયેલા ચપ્પલ. તો કે બાળોતિયાથી લઈને જૂના ચપ્પલ સુધીની દરેક વસ્તુ, એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ
we find everything in our legs. તો કે અમને અમારા સરોવરોમાં તળાવમાં અમને આ દરેક વસ્તુ જોવા મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. તો કે લોકો જે કંઈ પણ છે એ આ બધી જ વસ્તુ તળાવમાં સરોવરની અંદર એ ફેંકવાનું કાર્ય કરે છે. એ બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધીની દરેકે દરેક વસ્તુ લોકો દ્વારા ફેંકવામાં આવે છે અને અમને સરોવરની અંદર એ અમને જોવા મળે છે. This is so disturbing. તો કે ડિસ્ટર્બિંગ એટલે કે ખલેલ પહોંચાડનારું, ચિંતાજનક. તો કે this is so disturbing. તો કે આ ખૂબ જ ચિંતાજનક આને કહી શકાય. જે સરોવરની અંદર તળાવની અંદર આપણને આવી આવી વસ્તુઓ આપણને જોવા મળે છે તો કે એ ખૂબ જ ચિંતાજનક બાબત એને કહી શકાય. બીકોઝ ઇટ ઇઝ વોટર. કારણ કે તે પાણી છે. સરોવર તળાવ જે છે એની અંદર શું હોય છે? પાણી છે. બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને પાણી એ જીવનનો આધાર છે. ધ બેસિસ ઓફ લાઈફ મીન્સ વોટર. વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. તો કે પાણી એ જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. આ જળાશયોની આપણે શા માટે કાળજી ન લઈ શકીએ? આ જળાશયોની કાળજી આપણે શા માટે ન લઈ શકીએ? કારણ કે એ એક આપણો આધાર છે. પાણી જે કંઈ પણ છે તે જીવનનો આધાર છે. તો આપણે એની કાળજી, આપણે જળાશયોની કાળજી આપણે શા માટે ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ. તો કે અમે આ કચરાને ઉપયોગમાં લઈએ છીએ ફોર લેન્ડફિલ, જમીનના પુરાણ માટે. તો કે અમે જે કંઈ પણ આ કચરો છે એને જમીન પુરાણ એના દ્વારા અમે કરી દઈએ છીએ. કેવી રીતના? તો કે વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને નહિવત પ્રમાણમાં અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતના જમીન પુરાણ માટે થઈને આ કચરો જે કંઈ પણ છે એને અમે ઉપયોગમાં લઈએ છીએ. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. તો કે વી ઇન્શ્યોર એટલે કે અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ ધેટ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. તો કે અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે સરોવરનો વિસ્તાર અને આ જળાશયો એ કેવા હોવા જોઈએ? તો કે આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત હોય. એ કચરાથી મુક્ત હોય. સો ધેટ કે જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ એ શાંતિથી જીવી શકે. તો કે અહીં અરુણ કૃષ્ણમૂર્તિ પોતે જણાવે છે કે અમે એ પણ એની પણ ખાતરી કરી લઈએ છીએ કે આ જે જળાશયો જે કાંઈ પણ છે તે અને સાથે સાથે સરોવરનો જે કાંઈ પણ વિસ્તાર જે છે તે કચરાથી મુક્ત હોવો જોઈએ કે જેથી કરીને પક્ષીઓ અથવા તો દેડકાઓ અથવા તો સાપ એ શાંતિથી જીવન જીવી શકે. જોઈએ ત્યારબાદ શું પ્રશ્ન પૂછવામાં આવે છે અરુણ કૃષ્ણમૂર્તિને. તો કે હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસો ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. લાર્જ લેક એટલે કે વિશાળ સરોવરને સફાઈ કરવામાં કેટલા દિવસો લાગે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક એટલે કે વિશાળ સરોવરની સફાઈ કરવામાં કેટલા દિવસો લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તો કે શું તમે સફાઈ અને સલામતી માટે કોઈ ખાસ પ્રકારના સરંજામનો ઉપયોગ, સાધન સરંજામનો ઉપયોગ તમે કરો છો, એના ઉપયોગમાં તમે લ્યો છો? તો જોઈએ આ પ્રશ્નનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા શું આપવામાં આવે છે. તો કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. તો કે સરોવરનું કદ એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ અને કચરાના જથ્થાને ધ્યાનમાં લઈને, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. તો કે સરોવરનું કદ અને કચરાના જથ્થાને ધ્યાનમાં લઈને એના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તો કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય, ઇટ કેન ટેક એનીવેર કોઈ પણ જગ્યાએ 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, એક સરોવરને સંપૂર્ણપણે સફાઈ કરવામાં લાગે છે. તો કે
કોઈ પણ સરોવરનું કદ અને કચરાના જથ્થાને ધ્યાનમાં લઈને કોઈ પણ જગ્યાએ સંપૂર્ણપણે એ સરોવરની સફાઈ કરવામાં 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ, તો કે અમારી પાસે સાધનો પણ છે, લાઇક રેક્સ એન્ડ સ્પેર્સ. લાઇક રેક્સ, રેક્સ એટલે કે દાંતી, એન્ડ સ્પેર્સ એટલે કે પાવડો. અમારી પાસે સાધનો જેમ કે દાંતી અને પાવડો પણ અમે રાખીએ છીએ, જે દાંતી દ્વારા ટૂંકમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હોય, જે કંઈ પણ જળાશય હોય એમાંથી આ કચરો જે છે એને દૂર કરવાનો પ્રયત્ન એના દ્વારા કરવામાં આવતો હોય. તો અમારી પાસે આ જે સાધનો જેમ કે દાંતી અને સ્પેર્સ એટલે કે પાવડાઓ પણ અમે રાખીએ છીએ. તો આવી રીતના જે પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવેલો કે કોઈ પણ સરોવરને સંપૂર્ણપણે સફાઈ કરવામાં કેટલો સમય લાગે છે, કેટલા દિવસો લાગે છે, તો 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય. અને એ સમય પણ કેવી રીતના, તો કે કોઈ પણ સરોવર હોય એનું કદ અને કચરાનો જથ્થો, કચરો કેટલો છે એને ધ્યાનમાં રાખીને સમય નક્કી થાય છે. કોઈ ફિક્સ સમય હોતો નથી. વધારે મોટું સરોવર હોય, કચરો પણ વધારે હોય તો વધારે સમય લાગે છે, પણ સરોવર નાનું હોય અને કચરાનું પ્રમાણ પણ ઓછું હોય તો સમય પણ ઓછો લાગે છે. અને જે સેફ્ટી, સલામતી માટે થઈ અને સફાઈ માટે થઈને એ દાંતી અને પાવડાનો ઉપયોગ પણ પોતે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કાંઈ પણ અભ્યાસ કર્યો એ અભ્યાસને આધારે અહીં કેટલાક ક્વેશ્ચન્સ અને સાથે સાથેના જવાબો પણ અહીં આપવામાં આવેલા છે, તો એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરી લઈએ. જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 1, તો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ... આવી રીતના જ્યારે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે તમારે અધૂરું વાક્ય જે કંઈ પણ હોય એ અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ, તો કે તમે ખરેખર જે કંઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હોવ છો એ પક્ષમાં જ નિર્ણય લેવો તે હંમેશા સારી બાબત હોય છે. એ પ્રશ્નનો જવાબ જે કંઈ પણ છે એ પણ આપણને પેરેગ્રાફની અંદર જ આપવામાં આવેલો છે. જે તમે અહીં શરૂઆત જે પહેલો જ પેરેગ્રાફ હતો એમાં તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ, બરાબર. તો અહીંથી તમને જવાબ એનો મળી જાય છે. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, જેમાં લખેલું છે તો કે ઇન વિચ યર, ઇન વિચ યર એટલે કે કયા વર્ષમાં અરુણ ડિસાઇડેડ ટુ લીવ ધ જોબ એટ ગૂગલ, તો કે કયા વર્ષની અંદર અરુણે ગૂગલ ખાતેની જોબ છોડી દેવાનો નિર્ણય કર્યો, કયા વર્ષમાં, તો કે 2010ના વર્ષની અંદર. તો કે અરુણ ડિસાઇડેડ ટુ લીવ ધ જોબ એટ ગૂગલ ઇન 2010. તો એ પ્રશ્નનો જવાબ જે છે 2010માં એ પણ તમને અહીં જ તમને આપવામાં આવેલું છે, જે આ પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો, જેમાં લખેલું છે તો કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. તો કે મને સમજાઈ ગયું હતું કે મારે જોબ છોડી દેવાની હતી એટ ધેટ મિનિટ ઇન 2010. 2010ની એ મિનિટે મને સમજાઈ ગયું હતું કે મારે હવે જોબ છોડી દેવાની હતી. તો એને એ જોબ છોડી દેવાનો જે દ્રઢ નિર્ધાર જે છે એ 2010ના વર્ષમાં એને કર્યો હતો. તો આવી રીતના તમારે જે કાંઈ પણ પેરેગ્રાફ આપેલા હોય પેરેગ્રાફને આધારે પ્રશ્નો આપેલા હોય પ્રશ્નોના જવાબ જે છે એ તમારે પેરેગ્રાફમાંથી જોઈ અને એના જવાબો લખવાના હોય છે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, તો કે વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ, તો કે સરોવરોમાં શું ફેંકવામાં આવે છે, શું ફેંકવામાં આવે છે. તો કે આપણે જોયું હતું પેરેગ્રાફની અંદર આવ્યું હતું કે તો બાળોતિયાથી લઈ અને તૂટી ગયેલા જૂના ચપ્પલ સુધીની દરેકે દરેક વસ્તુ સરોવરની અંદર ફેંકવામાં આવે છે. તો એનો જવાબ કે આ પ્રમાણે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ. તો કે એનો જવાબ જે છે તે પેરેગ્રાફની અંદર કેવી રીતના આપવામાં આવેલો છે તે આપણે જોઈએ. તો કે આ પેરેગ્રાફની અંદર એનો જવાબ આપેલો છે. જોઈએ તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, તો કે દરેકે દરેક વસ્તુ ક્યાંથી લઈને ક્યાં સુધી, તો કે ફ્રોમ અ ડાયપર બાળોતિયાથી માંડીને ટુ વોર્ન આઉટ સ્લીપર્સ જૂના ચપ્પલ
સિમ્પલ સુધીની દરેક વસ્તુ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લાઈફ. તો કે દરેક વસ્તુ આપણને સરોવરમાં જોવા મળશે. તો કઈ કઈ વસ્તુ? તો આટલી બધી જે કંઈ પણ વસ્તુ છે એ સરોવરની અંદર ફેંકી દેવામાં આવે છે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. તો કે ક્વેશ્ચન નંબર 4, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? તો કે જળાશયોની આપણે કાળજી શા માટે લેવી જોઈએ? શા માટે જળાશયોની કાળજી લેવી જોઈએ? તો આપણે જાણીએ જ છીએ કે પાણી એ જીવનનો આધાર છે, એટલા માટે આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ. તો કે જેવો પ્રશ્ન એ જ પ્રમાણે જવાબ, વાયથી પ્રશ્ન શા માટે, તો બીકોઝથી જવાબ. તો કે વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ, તો કે આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ બીકોઝ, કારણ કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. તો કે પાણી એ જીવનનો આધાર છે. એનો જવાબ પેરેગ્રાફની અંદર કેવી રીતના આપવામાં આવેલો છે તે આપણે સાથે સાથે જોઈ લઈએ. તો કે અહીં તમને એનો જવાબ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફની અંદર. જોઈએ તો કે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. તો કે પાણી એ જીવનનો આધાર છે. તો કે આપણે જે બાળોતિયાથી લઈને જૂના ચપ્પલ સુધીની દરેક વસ્તુ આપણે જળાશયની અંદર ફેંકીએ છીએ, તો એ ચિંતાજનક બાબત છે, કારણ કે તે પાણી છે અને પાણી એ જીવનનો આધાર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે બેઠે બેઠો જવાબ લખવાનો હોતો નથી. આપણે જે પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય એ પ્રમાણે આપણે જવાબ લખવાનો હોય છે. અહીં પ્રશ્ન આપણને એ પ્રમાણે પૂછવામાં આવેલો છે કે વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ. તો કે જળાશયોની કાળજી આપણે શા માટે લેવી જોઈએ? શા માટે લેવી જોઈએ? તો કે જળાશયોની કાળજી આપણે લેવી જોઈએ કારણ કે પાણી એ જીવનનો આધાર છે. જે બેઠે બેઠો જવાબ થશે નહીં, પરંતુ આપણે જેવો પ્રશ્ન એ પ્રમાણે જવાબ આપણે ફકરામાંથી શોધીને લખવાનો હોય છે. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? તો અરુણ કૃષ્ણમૂર્તિ અને એને સાથે સાથે ટીમના જે સભ્યો છે એ કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? તો કે ધે યુઝ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. તો કે તેઓ દાંતી અને પાવડા જેવા સાધનોનો ઉપયોગ કરે છે. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે અહીં છેલ્લો જે પેરેગ્રાફ જે હતો, છેલ્લો પ્રશ્ન જે હતો એનો અભ્યાસ કર્યો, એમાં આપણે જોવા મળેલો, જેમાં અહીં છેલ્લી લીટીની અંદર જવાબ આપવામાં આવેલો છે. તો કે વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. તો અહીં પણ આપણે બેઠે બેઠો જવાબ લખી શકીએ નહીં, પરંતુ જે પ્રમાણે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ જ પ્રમાણે જવાબનું પણ આપણે ગોઠવણી કરવાની થાય. વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? તો કે ધે યુઝ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. તો આવી રીતના તમારે ફકરામાંથી જોઈ અને તમારે જવાબો તમારા શબ્દોમાં લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે.